हेलो फ्रेंड्स, तो आज आप आ वीडियो नी अंदर थोड़ाक विधेयों आलेख जोवाना छे के आलेख कई रीते बनावा। तो कि आप विधेय एटले शू शीखी गया तो याद कर लीए एक बार हजी। तो कि विधेय एटले विधेय ने इंग्लिश में कहवाय छे फंक्शन। तो हूँ वधारे फंक्शन बोलूँ तो वधारे तमने क्लियर रहेशे, कारण के आपणे ज्यारे दर्शावशुं ने त्यारे एफ लखवानो फंक्शन नो एफ विधेय में, बराबर। तो कि विधेय एटले शू हतुं? तो कि एवो संबंध लेता था, एवो संबंध ज्या गण एना दरेक घटक अनन्य प्रतिबिंब होय, अनन्य एटले एक ने मात्र एक प्रतिबिंब होय तेवा संबंध आर ए थी बी ने फंक्शन विधेय एफ ए थी बी नु कहेवाय छे। એટલે કે આપણે જોયું હતું તો કે કાર્ટેશિયન ગુણાકાર હોય એ ક્રોસ બી નો, એનો કોઈ ઉપગણ લઈએ, ઉપગણ એટલે એની અંદર આવેલો હોય, આ એ ક્રોસ બી આખો ગણ છે બરાબર, એની અંદર ઉપગણ આવ્યો, ઉપગણ કોણ એને સંબંધ કહેવાય આ, એનો ઉપગણ કોક હશે એને કહેશું આપણે ફંક્શન વિધેય। આ વસ્તુ ક્લિયર? જે આપણે આગળના વિડીયોમાં તમે જોયો હશે, જો વિડીયો સિરીઝ મારી જોતા આવતા હશો તો। તો કે હવે જોઈએ, તો કે હવે આની અંદર આપણે વિધેય છે એના આલેખ દોરવાના છે, એ કઈ રીતે થશે? તો કે એના ઘણા પ્રકારના વિધેય છે બરાબર, ફંક્શન કેટલાય ટાઈપના છે। તો કે પહેલું જ ફંક્શન આપણે જોઈએ તો કે તદેવ, તદેવ વિધેય અંગ્રેજીમાં એનું નામ છે, ઇંગ્લિશમાં એનું આઈડેન્ટિટી, આઈડેન્ટિટી ફંક્શન। તો કે તદેવ તો તમને એવું થતું છે ને કોઈ દેવતા જેવું નામ છે તદેવ, હા તો એવું જ કંઈક કામ કરે છો, જેમ કે તો કે તમે જેવા કર્મ કરો તેવું તમને ફળ મળશે, સમજો છો, જેવું તમે કર્મ કરશો તેવું તમને ફળ મળશે, સારા કામ કરશો તો સારું ફળ મળશે, પછી તો કે પાપ કરશો તો પાપ મળશે, તો કે જેવું કામ એવું કર્મ, બસ। તો આ તદ્દે વિધેય પણ એવું જ છે, જોજો કઈ રીતે, તો કે તદ્દે વિધેય એફ ઓફ એક્સ આપણે એને દર્શાવીએ છીએ કઈ રીતે વિધેયને, તો કે ફંક્શન f ઓફ x બરાબર x, એટલે તો કે જોજો f ઓફ x છે ને એને બરાબર આપણે y કહેવાય, આગળના ઉદાહરણમાં જોયું હતું આપણે, તો કે f ઓફ x બરાબર y થાય, એટલે કે y બરાબર x કહીએ કઈ ને, જો f ઓફ x બરાબર તો y મૂકી શકો તમે, તો કે y બરાબર x, સમજ્યા? તો કે આ આમાં મેં હમણાં એવું કેમ કીધું કે જેવું કર્મ કરો એવું જ ફળ મળે, તો કે તમે વેલ્યુ મૂકો આમાં, કિંમત મૂકો ફંક્શનમાં, તો કે હું અહીંયા x બરાબર 1 મૂકું છું, આપણી પાસે જે ફંક્શન છે એ અમે અહીંયા r થી r નું છે એવું માની લેજો, r ગણ થી r, r શું છે તો કે વાસ્તવિક સંખ્યાઓનો ગણ, હા, તો કે હવે તો કે આ ગણ જે છે એની અંદરથી કોઈ પણ ઘટક લઈ શકીએ ને, જો હું અહીં નાનું અમથું આમ કરું, અહીંયા આર થી આર નું છે, તો કે અહીંયા તો ઘટલી બધી કિંમત હશે, જીરો એક બે પછી એવી રીતના, તમે લોકો જાણો છો વાસ્તવિક સંખ્યા કીધું એટલે જીરો અને એકની વચ્ચેની પણ બધી સંખ્યા આવે, પોઈન્ટ બે, પોઈન્ટ ત્રણ, પોઈન્ટ ચાર, પણ હું બધી નથી લખતો કારણ કે કેટલું લખશું મારી પાસે એટલી બધી જગ્યા નથી, પછી એક બે ત્રણ એવી રીતના અહીંયા અનંત, માઇનસ એક માઇનસ બે એમ કરીને અહીંયા અનંત। તો જોજો હું આગળમાંથી હું એફ ઓફ માઇનસ વન લો બરાબર, માઇનસ વન એક્સ ની જગ્યાએ, તો શું આવશે જો, તો કે અહીંયા એક્સ છે એનો એ જ અહીંયા એક્સ આવે છે, તો અહીંયા પણ એની કિંમત શું આવી, માઇનસ એક, તો આને આપણે શું કહીએ છીએ, જો આ આપણું પ્રથમ છે એ એક્સ છે, આપણે ક્રમયુક્ત જોડ કઈ રીતે લખીએ છીએ, એક્સ કોમા વાય, પેલો એક્સ છે એ આગળમાંથી હોય, બીજો વાય છે એ આગળમાંથી હોય, તો કે આ એક્સ માંથી હશે ને આ વાય માંથી હશે, સમજ્યા? તો કે મેં માઇનસ એક લીધું તો મને માઇનસ એક જ મળ્યું, જેવું નાખ્યું એવું મળ્યું, પછી તો કે x બરાબર 0 મૂકું, તો અહીંયા જો x ની જગ્યાએ 0 મૂકો તો બરાબર અહીંયા શું છે, જ્યાં x દેખાય ત્યાં 0 મૂકવું પડે, તો અહીંયા પણ 0 થયું, તો કે મેં 0 મૂક્યું ત્યારે મને 0 મળ્યું, સમજો છો? આ શું હોય આપણું, જો y બરાબર માઇનસ એક, અહીંયા તો કે y બરાબર 0 મળ્યું, હવે અહીંયા હું લખું છું x બરાબર 1, અહીંયા x બરાબર 0 મૂક્યું હતું, અહીંયા x બરાબર માઇનસ 1 મૂક્યું હતું, હવે x બરાબર 1 મૂકું છું, તો અહીંયા મૂકો તો
f ઓફ 1 બરાબર જ્યાં x દેખાય છે બરાબર ની સામેની બાજુ ત્યાં આપણે 1 મૂક્યું તો કે અહીંયા x છે ને 1 મૂક્યો તો શું થયું તો કે અહીંયા આ y કહેવાય ને તો y બરાબર 1 જ મળ્યો તો કે તમે જે નાખો છો એ જ મને મળે છે એને જ કહેવાય તદેવ વિધેય આઈડેન્ટિટી ફંક્શન સમજાણો તદેવ વિધેય એટલે શું એ દેવતા એવું કે તમે જે નાખો છો તે જ તમને મળશે હું અહીંયા માઇનસ એક મૂકતો તો માઇનસ એક મળ્યું જીરો મૂકતો તો જીરો મળ્યું એક મૂક્યું તો એક મળ્યું એક પોઈન્ટ એક મૂકીશ તો એક પોઈન્ટ એક મળશે તો આનો આલેખ કઈ રીતે થાય તો જોઈએ આપણે હાલો આલેખ તો બધાને બનાવતા આવડે જ છે એમાં જે આ આડી લાઈન છે એને આપણે એક્સ અક્ષ એક્સ અક્ષ કહીએ છીએ ઊભી લાઈન છે એને વાય કહીએ છીએ પણ અહીંયા આગળ વાય એટલે શું છે તો કે એફ ઓફ એક્સ બરાબર હવે અહીંયા જો આ બિંદુ છે 0,0 એમ વાળું હશે પછી આ તો કે 1 2 3 4 5 પછી અહીંયા -1 -2 -3 -4 -1 -2 ઓ અહીંયા પ્લસ આવશે તમને ખબર પડી જ ગઈ હશે એવી રીતના અહીંયા અનંત સુધી જશે આપણે કેટલું લખી શકીએ જેટલું પોસિબલ અહીંયા બધા માઇનસ આવશે -5 તો હવે અહીંયા જુઓ તમે તો કે તદ્દન વિધેયમાં કેવું હતું તો કે મેં જ્યારે x બરાબર -1 લીધું x બરાબર અહીંયા -1 છે તો મને y કેટલું મળ્યું -1 જ મળ્યું તો કે આ બિંદુ આવ્યું આપણે આલેખ દોરતા તો આવડે જ છે પછી તો કે x બરાબર મેં 0 લીધું હતું તો y પણ 0 જ મળ્યું એટલે 0,0 x બરાબર 1 લીધું તો y પણ 1 જ મળ્યું 1,1 એટલે આ બિંદુ પછી x બરાબર 2 લઉં છું જોજો તો અહીંયા 2 મૂકો તો બરાબર ની સામેની બાજુ જ્યાં x દેખાય ત્યાં 2 મૂકવાનું તો અહીંયા પણ 2 જ મળ્યું તો કે 2,2 1.1 મૂકશો તો તમને 1.1 મળશે બરાબર તો એવી રીતના આ લાઈનને આમ જોઈન્ટ કરો તો આનો આલેખ કેવો બીનો જોવો તમે તો કે આ શું છે f ઓફ x બરાબર x નો આલેખ તદેવ વિધેયનો સમજાણું તો કે જે તમે વેલ્યુ નાખતા હતા એ જ વેલ્યુ તમને મળતી ગઈ તો તદ્દે વિધેયનો આલેખ આ રીતના થશે ચેક કરી લો તમે 5 મૂકશો બરાબર x તો અહીંયા જોજો 5 જ હશે એ જ મળશે આગળ તો આ રેખા ઉપરના બધા બિંદુઓ છે એનો આલેખ કેવો છે f ઓફ x બરાબર x એટલે કે y બરાબર f ઓફ x બરાબર x ક્લિયર તો આ વાત થઈ આપણે તદ્દે વિધેયની તો કે વિધેય એટલે તમને લોકોને ક્લિયર તો હોવું જોઈએ સૌપ્રથમ પણ કે જો વિધેય તમે ટોપિક નબળો મૂક્યો ને તો તમારે આગળના જેટલા ટોપિક શીખવાના છે ને બધામાં તમને પ્રોબ્લેમ રહેશે એટલે ખાસ આ ટોપિકને તમે લોકો લાઇટલી ના લેતા બહુ ધ્યાન રાખીને સમજજો ડિટેલમાં સમજજો ઓકે તો કે વિધેય જો ફરીવાર ફાસ્ટ રિવિઝન તદેવ વિધેય એટલે તદેવ તમે જે નાખો તે તમને મળે જે તમે વેલ્યુ અંદર નાખતા હતા ઇનપુટ કરતા હતા એ જ તમને વાયમાં મળતી હતી બરાબર છે ક્લિયર હવે આપણે બીજા વિધેય તરફ જઈએ આવા ઘણા પ્રકારના વિધેય છે એની ઉપર જઈએ તો હવે વાત કરીએ આપણે બીજા વિધેય તો બીજું વિધેય કેવું છે તો કે અચળ વિધેય એને કહેવાય કોન્સ્ટન્ટ ફંક્શન ઇંગ્લિશમાં કોન્સ્ટન્ટ ફંક્શન તો કે નામ ઉપરથી તમને ખબર પડતી હશે કોન્સ્ટન્ટ આપણે કહીએ એટલે તો કે તમે એક ધારું ત્યાં જોઈ રહ્યા છો કોન્સ્ટન્ટ તમે ત્યાં જોઈ રહ્યા છો એવું જ થાય છે ને એટલે કે ફિક્સ કોઈ સંખ્યા ફિક્સ અમુક વિદ્યાર્થી પણ કોન્સ્ટન્ટ હોય અચળ હોય મતલબ કે એને તમે કહો કાલ તારે હોમવર્ક કરીને આવવાનું છે નહીં કરીને આવે બીજા દિવસે કહેશો કરીને આવવાનું છે નહીં કરીને આવે અચળ છે એને કંઈ ફરક જ નથી પડતો એ એના કામમાં કોન્સ્ટન્ટ રહેશે કે આપણે હોમવર્ક કરીને જવાનું છે નહીં બસ એવું જ આ વિધેય છે કોન્સ્ટન્ટ ફંક્શન મતલબ કે તમે એની અંદર ગમે એ નાખશો બરાબર એક્સ ની કિંમત ગમે એ મૂકશો એ હલશે નહીં એ એનો એ પોતે ને પોતે ફિક્સ રહેશે જોઈએ કઈ રીતના તો કે ફંક્શન ડિફાઇન્ડ છે એટલે કે વિધેય આપણું વ્યાખ્યાયિત છે આર થી આર ઉપર એનો મતલબ તો કે જો અહીંયા જે હોય શું થાય ફંક્શનમાં વિધેયમાં તો કે પ્રદેશ તો અહીંયા પ્રદેશ કયો થયો આર મેં તમને આને આગળનો જે આપણે તદેવ વિધેય જોયું એનો તમને વિસ્તાર અને પ્રદેશ નહોતો કીધો
તો તમને ખબર હતી ને, હું યાદ કરાવી દઉં અને કહી દઉં તમને, એફ આર થી આર નું હતું બરાબર, અને એનો આલેખ કઈ રીતના મળતો હતો તદેય વિધેયનો, તો કે તદેય વિધેય એટલે એફ ઓફ એક્સ બરાબર એક્સ, તો એનો તમને આલેખ આ રીતના મળતો હતો, અનંત સુધી રેખા જાતી હતી, તો કે તમે આખે આખો એક્સ મૂકી દેશો બરાબર એક્સ કોમા વાયમાં, ગમે એ એક્સની કિંમત મૂકશો આરમાંથી, તો તમને મળશે જ તેની ઇમેજ પ્રતિબિંબ, તો એનો પ્રદેશ શું થઈ ગયો, તો કે આર, પ્રદેશ શું થશે એમાં આર, અને એનો વિસ્તાર, તો કે સામે તેની તે જ વેલ્યુ મળતી હતી ને, જે ઇનપુટ કરો એ જ આઉટપુટ મળતું હતું તદેય વિધેયમાં, તો કે એનો વિસ્તાર પણ શું થઈ જાય, તો કે આર, કારણ કે આરની કમ એ કિંમત માટે આર જ મળવાનો છે સામે, ક્લિયર. તો આ વાત કરી હતી મેં તદેય વિધેયની, જેમાં રહી ગયું હતું કહેવાનું બે, તો કે અહીંયા આગળ પ્રદેશ શું થાય અચળ વિધેયમાં આર. હવે એનું ફંક્શન કઈ રીતનું છે, વિધેય કઈ રીતના છે, તો એફ ઓફ એક્સ બરાબર સી. સી શું છે, તો કે કોઈ સંખ્યા કોન્સ્ટન્ટ, મતલબ કે કોઈ સંખ્યા છે વાસ્તવિક સંખ્યા, ફિક્સ કોઈ સંખ્યા છે, એક હોય બે હોય ત્રણ હોય એમ, સી બિલોંગ્સ ટુ આર, આર ગણની અંદરથી હશે, સી કોક સંખ્યા હશે, બે હોય કે ત્રણ હોય કે ચાર હોય કે પાંચ હોય કે છ હોય કે સાત પોઈન્ટ સાત હોય, કોઈ પણ એક વાસ્તવિક સંખ્યા જ હશે, ક્લિયર. ઓકે, રહેવા દો, નથી પૂછતો. તો કે એફ ઓફ એક્સ બરાબર સી, કોઈ એક સંખ્યા ફિક્સ છે, તો કે હવે એનો આલેખ કઈ રીતે દોરો, બહુ સરળ થઈ ગયો ને આલેખ, જો આપણે મૂકીએ આલેખ બનાવવા માટે, પહેલા હું દોરી દઉં એક્સ અક્ષ અને વાય અક્ષ, આ એક્સ અક્ષ છે, આ વાય, વાય અક્ષ એટલે, તો કે યાદ છે સર એફ ઓફ એક્સ જ કીધું હતું તમે, નથી ભૂલા, ગુડ. તો કે જો હવે હું એક્સ બરાબર એક લઉં છું, આપણે તો આમાંથી લેવાનો ને, એક્સ કેમાંથી લેવાનો છે, આમ એક્સ કોમા વાય આપણે જે ક્રમયુક્ત જોડ મૂકવાના છીએ તેમાં એક્સ છેમાંથી લેવાનો છે, આર માંથી, એટલે કે એક્સ બિલોંગ્સ ટુ આર, ગણિતની ભાષામાં આવું લખાય, અને તમને વાય શેમાંથી મળવાનો છે, તો કે વાય બિલોંગ્સ ટુ પણ આર માંથી જ મળશે, કારણ કે આર નું જ ફંક્શન છે. ઓકે, તો જો એક્સ બરાબર હું એક લઉં છું, તો મને અહીંયા એક મૂકો તો શું મળે, એફ એક બરાબર સી, કોઈ સંખ્યા તો ફિક્સ છે એને એ જ રહેશે, બે હશે તો બે રહેશે, ત્રણ હશે તો ત્રણ રહેશે, કારણ કે જ્યાં એક્સ દેખાય ત્યાં જ મારે એક મૂકવાનું, સમજો ખાસ, જ્યાં એક્સ દેખાય ત્યાં એક મૂકવાનું, અહીંયા તો કાંઈ એક્સ જ નથી એટલે મેં ના ન મૂક્યું, તો મને અહીંયા વાય બરાબર શું મળ્યું, સી. તો આ યામ કહેવાય વાય એક કોમા સી, તો એક કોમા સી આપણે અહીંયા દોરી દઈએ, પેલા હું પોઈન્ટ આપી દઉં, એક બે ત્રણ ચાર પાંચ, અહીંયા માઇનસ એક માઇનસ બે માઇનસ ત્રણ માઇનસ ચાર, માઇનસ એક માઇનસ બે માઇનસ ત્રણ માઇનસ ચાર, તો કે એક કોમા સી, તો કે એક તો અહીંયા છે પણ વાય અક્ષ ઉપર કોઈ સી, સી એટલે કોઈ એક સંખ્યા છે વાસ્તવિક સંખ્યા આમાંથી કોઈ પણ જે હશે એ ફિક્સ હશે બધા માટે, તો કે આપણે અત્યારે સી બરાબર ત્રણ માની લઈએ બરાબર, તો કે એક કોમા સી એટલે આ મળ્યું. હવે જોજો, હું એક્સ બરાબર એક પોઈન્ટ એક લો, અહીંયાનો એક પોઈન્ટ એક, તો મને શું મળે છે, તો કે સી જ મળશે, કારણ કે એક્સની જગ્યાએ એક પોઈન્ટ એક મૂકવાનું, આપણે પહેલાં આ મૂક્યું હવે આ મૂકીએ, હા, તો વાય બરાબર એ સી મળ્યું, તો કે એક પોઈન્ટ એક એટલે એકની બહુ નજીકનું, અને એની કિંમત સી આપણે ત્રણ લઈ લીધો તો એવું માની લઈએ છીએ, તો એ શું મળશે, એ જ પોઈન્ટ મળશે. હવે બે લઈએ એક્સ બરાબર, તો જોજો શું મળે, તો એફ ઓફ ટુ, જ્યાં એક્સ દેખાય ત્યાં બે મૂકવાનું આ વિધેયની અંદર, તો કે આવું આવ્યું, તો કે વાય બરાબર એ સી આવ્યું, તો બે કોમા સી એટલે ત્રણ લીધા છે, હાલમાં માની લીધું છે. પછી માઇનસ એક મૂકીશ તો શું આવશે જુઓ, તો કે એફ ઓફ માઇનસ વન બરાબર સી, તો માઇનસ વાય બરાબર એ સી જ મળ્યું, તો કે માઇનસ એક સી ત્રણ જેવું લીધું. તો કે તમે ગમે એ કિંમત મૂકો સર, એ તો ફિક્સ જ રહેવાનું છે, અહીંયા જ બધા પોઈન્ટ આવવાના છે, તમે અહીંયાથી કોઈ પણ પોઈન્ટ લેશો પણ તમને મળશે તો હું આવું જ તે, હવે એને જોડી દો કારણ કે વાસ્તવિક સંખ્યા છે, તો આવી રેખા મળશે. હવે આ કોઈ સી હશે, ઓ વાય બરાબર સી, સર તમે એફ ઓફ એક્સ બરાબર સી છે, વાય બરાબર સી કેમ લખ્યું, તો કે એફ ઓફ એક્સ બરાબર શું થાય, વાય, તો કે અહીંયા વાય બરાબર એ સી જ થાય, સમજ્યા. તો કે એક્સ કાંઈ પણ લેશો તો વાય તો સી જ રહેવાનો છે, ડન. આને કહેવાય અચળ વિધેય. તમે લગ્નની અમુક કરશે ને, લગ્ન થઈ જાય ને પછી અમુક એવી અવસ્થા આવી જાય,
કે પતિ પત્ની વચ્ચે છે ને કેવું બને ખબર, પત્ની બિચારી કીધા જ કરે મારે આમ કરવું છે આમ કરવું છે, પતિ બિચારો બેઠો હોય તો આમ જ કરશે, હા 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 હાથ પાડશે ગમે એ તમે કહો બરાબર, એમ કહેશે ને ઘરની બહાર રહ્યા જાઓ, હા હવે હું તમને કહું છું ઘરની બહાર રહ્યા જાઓ તો એ હાથ પાડશે અને સાંભળતો જ નહીં. એટલે કે એક્સ તમે કાંઈ પણ લેવા જાઓ વાય કોઈનું સાંભળતો જ નથી, એ પોતાની પોતાની રીતે સીધે સીધો જ ભાગે છે, એ અચળ વિધેય, સમજ્યા, કોન્સ્ટન્ટ ફંક્શન. ઓકે, તો કે હવે આની અંદરનો વિસ્તાર શું થશે, આપણે સહપ્રદેશ તો ખબર હતી કે અહીંયા જે ગણ હોય એ આખો આખો સહપ્રદેશ, પણ વિસ્તાર શું થાય જોજો, હવે એ વિસ્તાર સમજી લેજો. તો જેટાને આવડી ગયું એના માટે વેરી ગુડ, વેલ ડન, જેને ખબર પડી ગઈ હોય એને. તો કે અહીંયા વાસ્તવિક સંખ્યા છે એટલે બધી સંખ્યા છે, માઇનસ બે, માઇનસ એક, ઝીરો, એક, બે, આમાં બધી નથી લખતો કારણ કે પોસિબલ નથી. સેમ અહીંયા પણ એવી બધી સંખ્યા છે, અહીંયા કોઈક એક સી કોન્સ્ટન્ટ વાળી સંખ્યા રાખી દો, પછી તો કે ઝીરો, એક, બે, આમ બધી છે. તો કે કોઈ પણ સંખ્યા લ્યો, ઝીરો લેતા હતા તોય એક મળતું હતું, એક લ્યો તોય સી જ મળતું હતું, બે લ્યો તોય સી મળતું હતું, ત્રણ લ્યો તોય સી મળતું હતું, બધા માટે સી જ મળે છે. તો કે વિસ્તાર એટલે તો કે જે જે સામેના ગણનું પ્રતિબિંબ બનતું હોય, તો અહીંયા ઇમેજ કોણ બને છે, ખાલી સી એક જ ઇમેજ બને છે, પ્રતિબિંબ એટલે ઇમેજ. તો કે સી એક ખાલી એક સી બને છે, બીજી એક સંખ્યા નહીં આવે જો. તો વિસ્તાર શું થયો, તો કે ખાલી જે કોન્સ્ટન્ટ સી હતો એ વિસ્તાર શું થઈ ગયો, તો કે ગણમાં લખવાનો સી, અને પ્રદેશ તો કે પ્રદેશ તો આખે આખો વાસ્તવિક ગણ આર. આને તમે આમ ના લખતા હો યાર, પ્લીઝ આને આની અંદર આર નો લખતા, શું કામ કહો, આપણે વાસ્તવિક સંખ્યા આર ને જ આપણે આવી રીતના કહીએ છીએ, બધી સંખ્યા માઇનસ એક, ઝીરો, એક, બરાબર, એને આખાનું ખાલી એક નામ જ આપી દીધું છે આર, એટલે અહીંયા ખાલી આર લખીએ છીએ. તમે અહીંયા છગડીઓ કાઉન્સ કરી દો તો એનો મતલબ થાય કે આર આની અંદર હશે, તો પ્લીઝ આવું ના કરતા, ડન. એ તો મેં તમને લોકોને ચેપ્ટર નંબર એક ની અંદર બહુ ડિટેલમાં સમજાવ્યું હતું, જે મારા વિડીયો જોતા આવતા હશે એને ખબર જ હશે. તો પ્રદેશ શું થશે, તો કે આખે આખો આર, એ તો મને ખબર જ હતી ને, તમને ખબર હતી, વિધેયની વ્યાખ્યા જ હતી, આપેલ ગણ હોય પેલો આર એના દરેક ઘટકની ઇમેજ મળતી હોય સામેના ગણમાં, રાઈટ. તો અહીંયા જો બધાની ઇમેજ તો મળે જ છે, અને એક જ ઇમેજ હોવી જોઈએ, એક જ છે, જો સી, ડન. હવે આપણે બહુપદી વિધેય ઉપર જઈએ. તો બહુપદી વિધેય, બહુપદી વિધેયમાં શું આવે જુઓ, તો કે તમને યાદ જ છે ને ઇંગ્લિશમાં પોલીનોમિયલ ફંક્શન કહેવાય છે, તમે બહુપદી વિશે તો જાણીને આવ્યા ને દસમા ધોરણની અંદર, બરાબર. તો એવી જ બહુપદી આપણે એન ઘાતવાળી બહુપદી લઈએ, તમે બે ઘાતવાળી, ત્રણ ઘાતવાળી બહુપદી જોઈ, એમ એન ઘાત બહુપદી જોઈએ. તો કે એન ઘાત બહુપદી એટલે તો કે પી ઓફ એક્સ, બહુપદીને તો આપણે પી ઓફ એક્સ જ કહીએ છીએ ને, અહીંયા તમે એફ ઓફ એક્સ પણ કહી શકો કારણ કે ફંક્શન છે, વિધેય છે. તો કે શું થાય, તો કે એ ઝીરો પ્લસ એ વન એક્સ વત્તા એ ટુ એક્સ વર્ગ, શું છે કહું તમને, એમ કરતા કરતા એ એન એક્સ ની એન ઘાત. તો અહીંયા એ ઝીરો એ વન એ ટુ અપ ટુ એ એન છે, એ બધા શું છે, તો એક કોઈ કોન્સ્ટન્ટ એટલે કે કોઈ અચળ સંખ્યા હશે, એ ઝીરો એ વન એ ટુ આ બધી સંખ્યા હશે, એ એન એમાંથી હશે, તો કે વાસ્તવિક સંખ્યામાંથી કોઈ પણ હોઈ શકે, બરાબર ને, તો આપણને ખબર છે. પણ એ એન જે છે, જે ઘાતવાળી બહુપદી હોય એનો તમને યાદ હોય તો સહગુણક ક્યારે ઝીરો ન થાય, યાદ છે ને દસમામાં શીખેલા હતા, તો કે એ એન પાછો ઝીરો ન હોવો જોઈએ, યાદ કરાવું તમને હું. તો કે જુઓ તમે એન બરાબર અહીંયા ત્રણ મૂકો, તો એન બરાબર ત્રણ, તો શું થાય, જો પી ઓફ એક્સ બરાબર તો કે એ ઝીરો વત્તા એ વન એક્સ વત્તા એ વન એક્સ ની બે ઘાત વત્તા એ ટુ એક્સ ની બે ઘાત વત્તા અહીંયા એ ટુ આવશે ને અહીંયા એ થ્રી આવશે ની ત્રણ ઘાત. તો કે હવે નહીં હું આગળ મૂકીએ, ત્રણ ઘાત સુધી જ આપણે ગયા. તો કે આ બહુપદીને શું કહેતા હતા, તો કે ત્રિઘાત બહુપદી, યાદ છે ને, તો કે ત્રિઘાત બહુપદી. પછી એન બરાબર તમે બે મૂકો તો શું મળે, જો પી ઓફ એક્સ બરાબર તો કે એ ઝીરો વત્તા એ વન એક્સ વત્તા એ ટુ એક્સ ની બે ઘાત. તો આ દ્વિઘાત બહુપદી ક્યારે કહેવાય, તો કે એનો સહગુણક ઝીરો ન હોય. તમે દસમામાં ડિટેલમાં સરખું ભણીને આવ્યા છે તો ખબર હશે, જો એ ઝીરો થઈ જતો હોય તો શું બને, તો કે ખાલી આ બે પદ જ વધે. તો આને તો આપણે સુરેખ બહુપદી કહીએ છીએ, આને દ્વિઘાત બહુપદી નથી કહી શકતા,
એટલે જે ઘાતની બહુપદી હોય એનો સહગુણક ક્યારે જીરો હોય નહીં. આ હતી બહુપદી ની વાત. તો બહુપદી વિધેય કેવું હોય? તો કે આ સ્વરૂપમાં હોય. તો કે જો તમને ખબર હશે તો કે અહીંયા હું લખું 3x² + 2x + 1, તો કે આ છે છે એ વિધેય થશે, ફંક્શન થશે, બરાબર, કારણ કે બહુપદી છે. x ની બધી ઘાત કેવી હોય? તો કે પૂર્ણ સંખ્યા, યાદ છે ને, પૂર્ણ સંખ્યા. એને આપણે w વડે દર્શાવતા હતા અને એની અંદર 0 થી શરૂ થાય અને બધી પ્રાકૃતિક સંખ્યા આવી જાય, યાદ છે. તો કે અહીંયા x ની બધી ઘાત કેવી હોવી જોઈએ? તો કે પૂર્ણ સંખ્યા હોવી જોઈએ. તો કે જો અહીંયા x ની પૂર્ણ સંખ્યા છે ઘાત, અહીંયા કાંઈ ન હોય તો x ની 0 ઘાત હોય, કોઈ પણ ની 0 ઘાત એટલે 1 થાય ને, એટલે 1 1 1 એટલે 1 લખીએ છીએ. તો કે આ જે બહુપદી છે એ થશે કે નહીં થાય? જો તો આ બહુપદી નહીં થાય. x ની ઘાત કેવી આવી? 5/2, જે પૂર્ણાંક સંખ્યા, પૂર્ણ સંખ્યા નથી, તેથી આ બહુપદી નથી. તો આ બહુપદી વિધેય પણ કહેવાય નહીં. ડન, ક્લિયર? ઓકે, બહુપદી વિધેય વિશે આપણે સામાન્ય માહિતી મેળવી લીધી. હવે વાત કરીએ ઉદાહરણ નંબર 13. તમને બધાને આવડશે, બહુ સરળ ઉદાહરણ છે. તો કે f r થી r નું છે વિધેય, જ્યાં y બરાબર f(x) બરાબર, એટલે કે એ વિધેય છે, ફંક્શન છે એ શું છે? તો f(x) બરાબર x² એટલે કે y બરાબર x² x બિલોંગ્સ ટુ r, એટલે કે x તો r માંથી જ લેવાનો, આમાંથી, બરાબર ને. ત્યાંથી વ્યાખ્યાયિત એક વિધેય છે. આ વ્યાખ્યાના આધારે નીચેનું કોષ્ટક પૂર્ણ કરો. બહુ સરળ છે, એમના કરી દઈએ આપણે. તો આ વિધેયનો પ્રદેશ અને વિસ્તાર શું થશે એ આલેખ દોરીને કહેવાનો છે. જો એક નવું આવ્યું આલેખ દોરવાનું, પ્રદેશ અને વિસ્તાર શોધવાનું, કરી દઈએ આપણે. તો કે અહીંયા જુઓ, તો કે x જ્યારે 4 હોય કોષ્ટકમાં, જુઓ x જ્યારે 4 હોય, -4 છે ને, -4 હોય તો y શું થાય? એટલે કે f(x) તો મૂકો અહીંયા y બરાબર f ની x ની જગ્યાએ -4, સામે જ્યાં પણ દેખાય x ત્યાં -4 મૂકશું. તો કે -4² 16, પછી તો કે x બરાબર -3 મૂકો તો y શું થાય? તો કે અહીંયા -3 મૂકો એટલે કે અહીંયા મૂકો શું થાય છે, -3² એ તો 9 થાય. પછી તો કે x બરાબર -2 મૂકો તો y શું મળે? તો કે -2² 4. પછી x બરાબર 1 -1 મૂકો તો y શું મળે? -1² 1. પછી x બરાબર 0 રાખશો તો y શું મળશે? તો અહીંયા 0² 0. આ તો આવડે બધાને. x બરાબર 1 મૂકશો તો કે y બરાબર 1² 1. 2 મૂકો એટલે 4 લખવાની જરૂર નહીં ને, 3 મૂકો એટલે 9 આવશે, 4 મૂકો એટલે 16 આવશે. સમજાણું? આ જ રીતના બધી કિંમત મૂકવાની છે. તો કોષ્ટક તો પૂરું કરી દીધું. હવે એને કીધું પ્રદેશ વિસ્તાર આપણે આલેખ દોરી નક્કી કરી દઈએ શું થાય, બરાબર ને. આલેખ દોરવાનું છે. તો કે જો પહેલા તો પ્રદેશ વિસ્તાર તમને કહીએ જ દઉં. પ્રદેશ, તો કે પ્રદેશ શું થશે? તો કે એને શું કીધું છે કે એક વિધેય છે. વિધેય છે એટલે તો કે અહીંયા જે ગણ આપ્યો હોય એ જ પ્રદેશ આખે આખો થઈ જાય. સંબંધમાં એવું નથી થતું. સંબંધ એટલે આપણે આગળના જે 2.2 જોયું એ, પણ અહીંયા તો વિધેય છે. તો કે અહીંયાના દરેક ઘટક આવી જશે. આ તો કોષ્ટક ખાલી એટલું આપ્યું છે, બાકી આપણે બનાવવાનું તો બહુ લાંબુ થાય એટલે ખાલી નાનું તો કોષ્ટક. તો જુઓ, બધી કિંમત માટે કંઈક પ્રતિબિંબ મળવાનું છે. ડન. તો પ્રદેશ શું થશે? આર. પણ મારે એને બીજી રીતના લખવું હોય તો? તો કે બીજી રીતના લખાય જ ને, શું કામનું લખાય? તો કે લખવાનું તો ગણમાં જ, પ્રદેશ અને વિસ્તાર છે તો ગણ જ. તો કે જ્યાં એક્સ ફ્રોમ એક્સ બિલોંગ્સ ટુ આર, એટલે કે એક્સ જ છે જ્યાં એક્સ આર માંથી છે. આનો મતલબ શું થયો? બધી વાસ્તવિક સંખ્યા થઈ ને, બીજું કાંઈ નથી. જો આર માંથી બધી કિંમત મૂકો, -1 0 1 2 -1.1 2.2 બધી કિંમત, બરાબર. એટલે આર જે વાસ્તવિક સંખ્યા છે ને, બીજી રીતે આ રીતના લખાય. તો કે આ પ્રદેશમાં એવા ઘટક આવશે એક્સ જે વાસ્તવિક સંખ્યા હશે. ડન. હવે તો કે વિસ્તારની વાત કરીએ. તો કે વિસ્તાર એ શું આખે આખો આર થઈ જશે? વિચારો તો, કોઈ પણ સંખ્યા તમે મૂકશો એનો વર્ગ જ લેવાનો છે. કોઈ પણ સંખ્યાનો વર્ગ જ લેવાનો છે. હવે મને એમ કહો કે હું માઇનસ સંખ્યા લઉં છું, -4 -3 -2 -1 0, પણ વર્ગ તો કેવો આવ્યો એનો?
पॉजिटिव धन संख्या ऋण संख्या नो वर्ग है धन संख्या थवानी छे। तो के जीरो थी हूँ आम आगळ वधुं छुं जेम એ માઇનસ વન થી આમ પાછળ જાઉં છું તો સંખ્યા જુઓ અહીંયા જે હતી એ જ આગળ આવી, મતલબ કે એનો જે વિસ્તાર એટલે તો કે અહીંયા જે નીચે ને બીજો ઘટક હોય એ આને આમ લખાયો માઇનસ ચાર કોમા સોળ, શું કામ? તો કે એક્સ કોમા એફ ઓફ એક્સ નું ફંક્શન હોય આ રીતનું ક્રમયુક્ત જોડ બને આ, તો કે માઇનસ ચાર કોમા માઇનસ સોળ માઇનસ ત્રણ કોમા નવ, તો કે પ્રથમ ઘટક હોય એ પ્રદેશનો હોય, દ્વિતીય ઘટક હોય બધા એટલે કે નીચેના હોય બધા વિસ્તાર હોય, તો કે આખી જીરો થી લઈ આર ધન સંખ્યા જોજો આર આખો ગણ નહીં આવે પણ એની બધી ધન સંખ્યા આવશે, પણ આપણને લોકોને ખબર છે જીરો છે એ ઋણ પણ નથી અને ધન પણ નથી, ઋણ અને ધન બંને નથી, તો કે આર પ્લસ જીરો ને ગણમાં આમ ઉમેરી જોઈએ એક રીતે, સમજો છો? પણ આપણે ગણની અંદર લખીએ ત્યારે અહીંયા યોગ ગણ કરીએ છીએ સરવાળાને, એટલે કે એ બંને ભેગા ગણ, હવે મને આમ નથી મજા આવતી સર આમાં ખબર ન પડી કેમ લખવું, તો સરળ રીતે લખી દેવાનું કે એક્સનો વર્ગ જ છે, જો વિસ્તાર એટલે અહીંયાથી એ શું છે એક્સનો વર્ગ, જો એક્સનો વર્ગ વાય, વાય શું છે અહીંયા બીજો ઘટક હોય વાય હોય એક્સનો વર્ગ, તો કે એક્સનો વર્ગ જ્યાં એક્સ શેમાંથી લેવાનો, તો કે વાસ્તવિક સંખ્યામાંથી, ડન ક્લિયર? પણ હવે એનો આલેખ દોરીએ, તો કે આપણે અહીંયા પોઈન્ટ તો આપી દીધા છે એટલે આલેખ દોરવામાં સરળ રહેશે, કે આ x અક્ષ આ y અક્ષ અહીંયા લઉં કેટલા પોઈન્ટ છે ચાર સુધી છે, તો એક બે ત્રણ ચાર લઈએ માઇનસ એક માઇનસ બે માઇનસ ત્રણ માઇનસ ચાર, અને y અક્ષ એટલે f ઓફ x, તો કે એની કિંમત કેવી છે જીરો એક ચાર સોળ, બહુ મોટી મોટી સંખ્યા છે, તો હું અહીંયા લઈશ ચાર ચાર ના ગાળે લઉં, તો ચાર આઠ બાર સોળ, અહીંયા માઇનસ ચાર માઇનસ આઠ માઇનસ બાર માઇનસ સોળ, પોઈન્ટનું નિરૂપણ કરીએ પોઈન્ટ મૂકીએ, તો કે માઇનસ ચાર કોમા સોળ, એક્સ માઇનસ ચાર હોય ત્યારે વાય કેટલું હશે સોળ, એક્સ માઇનસ ત્રણ ત્યારે વાય નવ, એક્સ માઇનસ ત્રણ ત્યારે વાય આઠની ઉપર અહીંયા કંઈક હશે નવ, પછી માઇનસ બે એક્સ ત્યારે ચાર, માઇનસ બે એક્સ ત્યારે વાયની વેલ્યુ ચાર મળે, જીરો પાસે જીરો મળે છે, તો કે જીરો પાસે જીરો જ મળે છે એટલે આ બિંદુ, એક પાસે એક, એક પાસે અહીંયા કંઈક એક હશે, બે પાસે ઓ માઇનસ એક પાસે એક મળે છે એ લખવાનું રહ્યું, માઇનસ એક પાસે અહીંયા કંઈક એક, બે પાસે ચાર, અહીંયા એક્સ બે ત્યારે વાય ચાર, ત્રણ ત્યારે નવ, આઠની ઉપર કંઈક ચાર તારે સોળ, આને આપણે જોડી દેવાનો ફ્રીલી, આમ જો આ બધા બિંદુમાંથી પસાર થાય એવી રીતના દોરી દેવાનું, આ આવી રીતના, તો આ શું થઈ ગયું વાય બરાબર એક્સ ના વર્ગ નો આલેખ, વાય બરાબર એક્સ ના વર્ગ નો આલેખ, ડન? તો તમે જો તો કે વિસ્તાર શું થાય, તો કે એક્સ પેલું આપણે એક્સ કોમા વાય લખીએ પેલું હોય એ પ્રદેશ હોય, અને વિસ્તાર તો કે આ બીજું હોય એ હોય, તો કે એક્સ જો તો આ બધા પોઈન્ટ આવે છે ને જો, હા વાય તો કે ખાલી પોઝિટિવ જ આવ્યો હતો અને જીરો આવ્યો હતો, જો તો કે આ વાય અક્ષની જે વેલ્યુ છે એ જીરો અને બધી પોઝિટિવ જ આવી, વાયની નીચેની એક કી વેલ્યુ ન આવી, ઓકે ના સમજાય તો વાંધો નહીં, આ રીતના ક્લિયર ડન સમજાઈ ગયું, હવે આપણે આગળના નેક્સ્ટ ટોપિક ઉપર જઈએ, તો ઉદાહરણ નંબર 14 એની અંદર શું કીધું છે, તો કે એફ આર થી આર માં વિધેય આપેલું છે, ફંક્શન કેની ઉપર છે આર થી આર, એટલે કે આપણે જે કોઈ પણ ક્રમયુક્ત જોડ દેવાના હશું એક્સ કોમા વાય ની, તેમાં એક્સ આર માંથી હશે, જો એને પછી કીધું જ છે, એ ના કે તોય આપણને અગાઉ ખબર પડી જવી જોઈએ, અને વાય પણ આર માંથી કોઈક આવશે, ડન? ઓકે, તો એફ ઓફ એક્સ બરાબર એક્સ ની ત્રણ ઘાત, વિધેય શું છે એફ ઓફ એક્સ બરાબર એક્સ ની ત્રણ ઘાત, બરાબર? તો વ્યાખ્યાયિત હોય તો એનો આપણે આલેખ દોરવાનો છે, તો આપણને ખબર છે સૌ પ્રથમ આલેખ દોરવા માટે શું જોઈએ, તો કે કોષ્ટક જોઈએ, એમાં એક્સ ની કિંમત સામે એની વાય ની કિંમત હોવી જોઈએ, તો આપણે આલેખ બનાવી શકીએ, બરાબર? થોડાક આપણે પોઈન્ટ જોઈએ એનો મતલબ એવું, તો લઈએ આપણે, તો કે એક્સ અને વાય શું આપ્યું છે એફ ઓફ એક્સ બરાબર, તો કે એક્સ ની ત્રણ ઘાત, તો આપણે થોડાક પોઈન્ટ લઈએ, કયા કયા લેવા છે, છ પોઈન્ટ લઈએ, જેમ કે માઇનસ બે લો, માઇનસ એક જીરો એક અને બે, બસ પાંચ પોઈન્ટ લઈએ આપણે ઘણા વેતલા, તો
લેવો હોય તો હજી લઈ લેજો, આરણ લઈએ વધારે ક્લિયર થાય, માઇનસ ત્રણ અને ત્રણ આ રીતના જ પોઈન્ટ લેવા હોય હંમેશા, જીરો થી થોડુંક આ બાજુ અને જીરો થી આ બાજુ બે સેમ લેવાના, તો તમને વધારે ક્લિયર થશે. તો કે હવે આપણને ખબર પડી જશે આલેખ દોરવાનો તો બહુ સરળ છે, આવો તો દસમામાં કે નવમામાં કરીને આવ્યા છો તમે. તો જો હવે હું અહીંયા આગળ આપણને આપ્યું છે હું f ઓફ x બરાબર x ની 3 ઘાત, એટલે કે આને તો y કહેવાય ને, એટલે કે y બરાબર x ની 3 ઘાત. તો કે x જ્યારે હું માઇનસ 3 મૂકું તો y શું મળે, અહીંયા માઇનસ 3 મૂકો, માઇનસ 3 નો 3 ઘાત માઇનસ 27. હવે જુઓ ઘણા વિદ્યાર્થીઓને કન્ફ્યુઝ થતું હોય કે માઇનસ 3 નો સર તમે વર્ગ કરો છો તો સર તમે 9 ધન 9 લખો છો, હવે તમે માઇનસ 3 ની 3 ઘાત કરી તો માઇનસ 27 કેમ લખ્યો, એ પ્લસ કેમ ન થયું. બેઝિક ક્લિયર તમને નિયમ કહું જેને નથી ખબર એને, તો કે માઇનસ 3 ની 2 ઘાત એટલે આવું થાય ને, માઇનસ 3 ગુણ્યા માઇનસ 3, તો 3 તેરી 9, માઇનસ માઇનસ પ્લસ એટલે કે પ્લસ 9 આવ્યું. હવે આ જોજો માઇનસ 3 ગુણ્યા માઇનસ 3 ગુણ્યા માઇનસ 3, 3 ઘાત એટલે 3 વખત માઇનસ 3 માઇનસ 3 માઇનસ 3, તો એનો ગુણાકાર કરો, પેલા આ બે નો કરો, 3 તેરી 9 માઇનસ માઇનસ પ્લસ, ઓકે, અને માઇનસ 3 તો હજી આમનામ છે જ, 9 તેરી 27 પ્લસ માઇનસ માઇનસ એટલે માઇનસ 27. આના મતલબ કે જ્યારે જ્યારે અહીંયા જે ઘાત છે એ યુગ્મ સંખ્યા હોય તો અહીંયા ધન સંખ્યા આવશે, અહીંયા અયુગ્મ સંખ્યા હોય તો અહીંયા ઋણ સંખ્યા આવશે. ક્યારે? તો કે ઋણ નો તમે ઘાત કરતા હો તો ધનની ઘાત કરતા હો, 3 ની 3 ઘાત કરો તો એ ધન જ મળવાના છે, પણ અહીંયા માઇનસ સંખ્યા હોય એની અયુગ્મ ઘાત હોય તો હંમેશા માઇનસ મળશે. ક્લિયર? આવું બધું તમારે બેઝિક ઓબ્ઝર્વેશન રાખવું જેથી તમને ફાયદો થાય. તો હવે જો માઇનસ 2 ની 3 ઘાત કરો અહીંયા કેટલા આવે છે, તો કે માઇનસ 8, અહીંયા માઇનસ 1 મૂકો તો y શું થાય, માઇનસ 1 ની 3 ઘાત માઇનસ 1, 0 ની 3 ઘાત 0, 1 ની 3 ઘાત 1, 2 ની 3 ઘાત 8, 3 ની 3 ઘાત 27. ડન. આલેખ ઉપર આપણે પોઈન્ટ મૂકી દઈએ એટલે આપણો આલેખ તૈયાર થઈ જાય. આ છે y અક્ષ એટલે કે f ઓફ x, આ છે x અક્ષ, ઇંગ્લિશમાં એક્સિસ કહેવાય એટલે હું એક્સિસ બોલી જાઉં છું. અહીંયા 0 છે, અહીંયા 1 છે, 2 છે, 3 છે, 4 છે, 5 છે. હવે ખાસ જોજો અહીંયા લખી દઉં માઇનસ 1 માઇનસ 2 માઇનસ 3 માઇનસ 4. આ તો હતા x, મેં માઇનસ 3 થી 3 આમાં આવી જવા જોઈએ, આવી ગયા. હવે જોજો y એક્સિસ ઉપર મારે કઈ રીતના લેવાના છે, કે માઇનસ 27 સુધી જવાનું પ્લસ 27, તો સંખ્યા એવી રીતના લઈશ જેથી હું પોગી શકું. 3 3 થી લઉં, 3 6 9 12 15 18 નહીં પોગે એવું લાગે છે, 21 થોડું વધારી દઈએ અહીંયા, 24 અને 27 પહોંચી ગયા. હાલ તો એવું નીચે જવાનું છે ને, પાછું માઇનસ 3 માઇનસ 9 માઇનસ 6 માઇનસ 9 માઇનસ 12 માઇનસ 15 માઇનસ 16 માઇનસ 21, 16 નહીં 18, માઇનસ 24 અને માઇનસ 27. પોઈન્ટને આપણે નિરૂપણ કરીએ, માઇનસ 3 કોમા માઇનસ 27, માઇનસ 3 કોમા માઇનસ 27 અહીંયા આવશે, પછી માઇનસ 2 કોમા માઇનસ 8, માઇનસ 2 કોમા માઇનસ 8, 8 એટલે અહીંયા કાઢ્યું છે, પછી માઇનસ 1 કોમા માઇનસ 1, માઇનસ 1 કોમા માઇનસ 1 એટલે અહીંયા કાઢ્યું છે, કારણ કે માઇનસ 3 ની ઉપર જ હશે ને. જોજો માઇનસ 1 પછી માઇનસ 2 પછી માઇનસ 3 આમ આવે એટલે કે 3 ની ઉપર હોય માઇનસ 1, પછી 1 કોમા 1, 1 કોમા 1 એટલે અહીંયા કાંઈક છે, 2 કોમા 8 એક્સ 2 ને વાય 8 અહીંયા કાંઈક છે, 3 કોમા 27, 3 અને 27 એટલે આ. હવે આપણે આને દોરી દેવાનો છે, તો કે લાઈન ખેંચી આપણે, હાલો એવું તો બહુ આવડે છે આપણને. જો 0 પાસે 0 હતી મેં અહીંયા ન દોર્યું, 0 પાસે 0, આમ પછી લાઈન જાય જ છે જાય જ છે, આમ એરો કરવાનો અનંત સુધી જશે. તો કે આપણો આલેખ કેનો થઈ ગયો, તો કે y બરાબર f ઓફ x બરાબર x ની 3 ઘાત નો. સર x ની 3 ઘાત શું છે, તો કે આ બહુપદી વિધેય છે, યાદ છે ને, આને બહુપદી કહેવાય. કઈ બહુપદી? ત્રિઘાત બહુપદી. તમે કહેશો સર આમાં તો x નો વર્ગ ને x ને 1 વાળું પદ તો આપ્યું નથી,
ભાઈ તો એના સહગુણક 0 હશે, સમજો છો? એટલે આ બધા પદ નથી, ખાલી x ની 3 ઘાત વાળું પદ છે. એક્સ્ટ્રા નોલેજ માટે મેં વાત કરી હતી આ. તો કે આ વાત થઈ ગઈ, આ લેખ કેમ દોરવો એની. હવે અહીંયા આગળ એને પૂછ્યું નથી વિસ્તાર ને પ્રદેશ, તો હું તમને હિંટ આપું છું, તમે કોમેન્ટ કરીને મને જવાબ દેજો પ્રદેશ શું થશે. તો કે પ્રદેશ એટલે, તો કે અમારે કેમ બોલાઈ જશે, એટલે કે અહીંયા જે બિંદુ આવતા હોય આખે આખો આ, એ તો હું કહી દઉં ચાલો. તો વિસ્તાર એટલે, તો કે એ પણ મારે કહેવો જ પડશે. વિસ્તાર એટલે અહીંયા તમને જે સંખ્યા મળતી હોય તે, અહીંયા તો માઇનસ એ આવે છે, ઝીરો આવે છે અને પ્લસ એ આવે છે. તો શું આવશે સર? આખે આખો આર. હા, આર આવવાનો જ છે, પાકું છે, બરાબર. કારણ કે તમે આ ઝીરો અને એકની વચ્ચે 0.5 ની 3 ઘાત કરો તો શું થાય? 1.25, સમજો છો? એટલે બધી સંખ્યા આવી જવાની હોય વાસ્તવિક સંખ્યા, પણ એને આપણે લખવો કઈ રીતે ન ફાવે? તો કે એક્સ ની 3 ઘાત, જ્યાં એક્સ બરાબર એક્સ બિલોંગ્સ ટુ આર. હમણાં આપણે આગળ જોયું, તો કે અહીંયા આ વિસ્તાર કેવો આવશે? તો કે બધાની ઘન આવશે. કોનો? તો કે વાસ્તવિક સંખ્યાનો ઘન, એ વિસ્તાર. ડન, ક્લિયર? ઓકે, હવે આપણે નેક્સ્ટ ટોપિક ઉપર જઈએ.